નમસ્કાર મિત્રો, ટ્રીક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મોબાઈલ પર જ ભારત ગેસની સબસિડી કઈ રીતે ચેક કરી શકાય તેના વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો વિડીયો. તેના માટે સૌ પ્રથમ આપણે મોબાઈલ પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. બ્રાઉઝર ઓપન કર્યા બાદ જમણી બાજુએ આવેલ ત્રણ ડોટવાળી સાઇન પર ટચ કરવાનું છે. ટચ કરતાની સાથે મેનુ ઓપન થયેલ જોવા મળશે, જેમાં ડેસ્કટોપ સાઇટની સામે આવેલ ચેકબોક્સમાં ટિક કરી લેવાનું છે. ત્યારબાદ એડ્રેસ બારમાં myLPG.in ટાઈપ કરી લેવાનું છે. ટાઈપ કરતાં જ myLPG.inનું હોમ પેજ જોવા મળશે, જેમાં જમણી બાજુએ આપણને ત્રણ સિલિન્ડર જોવા મળી રહ્યા છે. ઝૂમ કરીએ તો જેમાં ભારત ગેસ, એચપી ગેસ અને ઇન્ડિયન ગેસના સિલિન્ડરો જોવા મળી રહ્યા છે. આપણે હાલે અહીં ભારત ગેસની સબસિડી ચેક કરી રહ્યા છીએ, માટે આપણે અહીં ભારત ગેસના સિલિન્ડર પર ટચ કરીશું. ટચ કરતાં જ માય ભારત ગેસનું હોમ પેજ ઓપન થયેલ જોવા મળશે, જેમાં ડાબી બાજુએ યલો બોક્સમાં અલગ અલગ વિકલ્પો જોવા મળી રહ્યા છે, તથા વચ્ચેના ભાગમાં તેના શોર્ટકટ્સ જોવા મળી રહ્યા છે, જેમાં આપણે યલો બોક્સમાં ગીવ યોર ફીડબેક ઓનલાઈન પર ટચ કરી શકાય છે, અથવા તો જે સેન્ટરમાં શોર્ટકટ છે તેમાં પણ બીજી લાઇનમાં ચાર નંબરનો ઓપ્શન ગીવ યોર ફીડબેક ઓનલાઈન પર ટચ કરી શકાય છે. ટચ કરતાં એક બીજું નવું પેજ ઓપન થયેલ જોવા મળશે, જેમાં એક ફોર્મ ખુલેલ જોવા મળશે, ઇન્ટ્રેક્શન રજિસ્ટ્રેશન, જેમાં પ્રથમ જ આર યુ અ ભારત ગેસ કન્ઝ્યુમર, શું તમે ભારત ગેસના ગ્રાહક છો? હા, તો આપણે યસ પર ટિક કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં અલગ અલગ ડિટેલ માગશે, જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી અથવા એલપીજી આઈડીથી પણ અથવા વિગતવાર રાજ્ય, જિલ્લો અને ડિસ્ટ્રીબ્યુટર નામ, ત્યારબાદ કન્ઝ્યુમર નંબર નાખી પણ આ જોઈ શકાય છે. તો આપણે સરળતાથી જોવા માટે રજિસ્ટર મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કરી લીધા બાદ અધર ઇન્ફોર્મેશનમાં ફીડબેક ટાઈપમાં ક્વેરી સિલેક્ટ કરી લેવાનું છે, અને ક્વેરી સિલેક્ટ કર્યા બાદ જમણી બાજુએ નીચે આવેલ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે એક ઇન્ફોર્મેશન મેસેજ જોવા મળશે, પ્લીઝ શેર ધ સમ કોન્ટેન્ટ ડિટેલ ફોર ફ્યુચર કોરસ્પોન્ડન્સ ટુ હેલ્પ અસ સર્વે યુ બેટર, જેના પર ઓકે આપી દેવાનું છે. ઓકે આપતા જ અહીં આપણો કન્ઝ્યુમર નંબર, ડિસ્ટ્રીબ્યુટર નેમ વગેરે જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નીચે અહીં હિસ્ટ્રીમાં આપણે જોઈ શકાય છે, જેમાં સબસિડી ટાઈપ, ઓર્ડર નંબર, ઓર્ડર ડેટ, સિલિન્ડર ક્વોન્ટિટી, ડિલિવરી ડેટ, કેશ મેમો નંબર, કેશ મેમો અમાઉન્ટ, એડવાન્સ / સબસિડી અમાઉન્ટ, સબસિડી સ્ટેટસ અને સ્ટેટસ જોઈ શકાય છે, જેમાં આઠમા કોલમમાં આપણને સબસિડી અમાઉન્ટ જોવા મળી રહે છે, જેમાં પ્રથમ આપણે જોઈ શકાય છે કે 210 રૂપિયા 70 પૈસા જમા થયેલ છે. સબસિડી સ્ટેટસમાં કયા બેંક એકાઉન્ટમાં કઈ તારીખે જમા થયેલ છે તે પણ જોઈ શકાય છે, જેમાં એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર આંકડા આપણને જોવા મળી રહ્યા છે. આમ આપણે સબસિડી જમા થયા અંગેની સંપૂર્ણ વિગત સરળતાથી જોઈ શકીએ છીએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો,
મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.